સારું છે હો, લવિંગ ને તો જ નહીં ઉભો રહ્યો. બોલો બોલો, કઈ વાંધો નહીં, ભૂલી ગયા. જો એ હવે કેમેરા તમને જ બંધ કરવો. રિપોર્ટ કેટલા મોંઘા થાય, એવું છે? 300 રૂપિયાના રિપોર્ટ થયા. તમે સેલિબ્રિટી રહ્યા ને એટલે મોંઘા જ રિપોર્ટ થાય. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. બધા મિત્રોને નવા વ્લોગમાં આપ સર્વનું સ્વાગત છે. અને આપણે ભાઈ અત્યારે ઉભા છીએ કૈલાસ પ્રજાપતિની પાસે અને રસોડામાં હું ભાઈ મારું કામ કમ્પ્લીટ કરીને આવ્યો અને અહીંયા આવ્યો તો જોયું તો ગલકાનું શાક બનાવે છે. ના હું ખાઈશ તમને, હવે જો એને ભાવતું નથી ગલકાનું શાક, પણ ગલકા ખવાય જરૂરી છે. બધી સબ્જી ખવાય નથી ભાવતું ને, ઈ ઝારા છે બધા શાકભાજી. પણ તોય હું ખાઈ લેશ તમતા ભાઈ, ના જ પાડી. હું છે ને ભાઈ ડાયો છોકરો છું, થોડુંક ઘરે ખાય ને થોડોક નાસ્તો કરી લે એટલે પેટ તો. ના નાસ્તો નથી કરવો. કાલે ભાઈ અમરેલી ગયા હતા ને, કાલે અમે બાર જ છીએ માતા. કાલે અમે અમરેલી ભાઈ રાજેન્દ્રભાઈ ને ગાડી સર્વિસ વાપરી દે ને એટલે મને કીધું હતું. પછી અમે અમરેલી ગયા, પછી ત્યાં અમે જય માતા કઈ જગ્યાએ ખબર, એક ઢાબા સ્ટાઈલ હતી, એક મોમાઈ ઢાબા, મોમાઈ ઢાબા કરીને હતું અમરેલી બાયપાસ પાસે. ગુજરાતી આખા લસણનું શાક, કાઠિયાવાડી અને પંજાબી બનાવે છે, આખા લસણનું શાક અમે ખાધું તો મજા આવી. પંજાબી એક લીધું હતું ને, એક આખા લસણનું શાક લીધું હતું. એટલે ભાઈએ કીધું કે સાહેબ અહીંયા એક એક વિડીયો બનાવી નાખજો. મેં કીધું કઈ નઈ, અમે નેક્સ્ટ ટાઈમ અમે સાથે આવશું બધા ત્યારે બનાવી નાખશું. લઈ લેતા, હા કઈ નઈ. હવે ચલો તમે સબ્જી નું કમ્પ્લીટ કરો બરાબર, હું મારું થોડું કામકાજ કરું ને ફરીથી બધા સાથે પાછા. આજે તો પાછો એને વિડીયો ચાલુ કર્યો છે, શરૂઆત એને કરી કે હું કામ માં હતી આજ સવારથી, અને કાલે થોડી મને તબિયત હમણાં સરખી નથી રહેતી એટલે કોને ખબર શું થાય છે. આજે આપણે ડોક્ટર પાસે જવું છે ને, બધા ડોક્ટર આને છે ને, બધા ડોક્ટર ઓળખવા મળ્યા, અમરેલી, ભાવનગર, રાજકોટ, બાબરા, બધા ડોક્ટર ઓળખ્યા. આજે અહીંયા એક એમએસ સર્જન આવે છે ને સાહેબ બાબરા ની અંદર, એટલે એમને મેં અત્યારમાં જો વાત કરી લીધી છે એટલે મેં કીધું સાહેબ ભાઈ આમ રિપોર્ટ કે બધા રિપોર્ટ લઈને આવજો તમે તારે. એને હું છે હમણાં બેકમાં થોડુંક અહીંયા પીઠ પાછળ થોડુંક હમણાં 4-5 દિવસથી દુખાવો છે. હમણાં ઘર સાફ કર્યું ને ત્યારનું છે, ત્યારનું છે, ત્યારથી દુખાવો થઈ ગયો છે પણ હવે મટતો નથી. અને કાલે હું બ્લોગ એટલે જ ન બનાવી શકી, અને એટલો બહુ તકલીફ ભાઈ કાલમાં થઈ ગઈ હતી. એટલે પછી આજમાં મેં એપોઇન્ટમેન્ટ લખાઈ દીધી છે, આફ્ટરનૂન પછી જવાનું છે. હું મારું કામકાજ જો અત્યારમાં તો કરીને આવી ગયો છું અને એને હજી બ્લોગ શરૂ નહોતો કર્યો. મેં કીધું ચાલો હું કરી દઉં શરૂ, અને હવે પછી થોડી વાર પછી પાછા મળીએ. ચાલો બાય બાય. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી કરી લેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ જરૂરથી કરજો. જલ્દી મળીએ. મેડમે કઈક આ ઉકાળો બનાવ્યો છે, આને શું કહેવાય છે? ડેટોક્સ કહેવાય. ડેટોક્સ પેલા તે મેં કીધું છે એક વિડીયોમાં જયારે બનાવતી હતી ત્યારે. હા, આમાં લવિંગ નહી તો જ નહીં ઉભર્યો. બોલો બોલો, કઈ વાંધો નહીં, ભૂલી ગયા. જો એ હવે કેમેરા તો બંધ કરવો, મારે ડિલીટ નથી કરવું કઈ. આમાં ટૂંકમાં છે ને આ ડેટોક્સ હોય ને, એટલે ડેટોક્સ શું કહેવાય ખબર છે? ના ના, બંધ જ નથી કરવો, નથી બંધ કરવો, નથી બંધ કરવો. ડેટોક્સ મતલબમાં આપણે શરીરમાં જે કચરો હોય ને એને ક્લીન કરે બરાબર છે, એને ડેટોક્સ કહેવાય. હા, કયો હવે યાદ આવી ગયો? હા બોલો બોલો બોલો. આમાં જો તો જ નહીં ખાજે, હા, અને અજમા, હા, અને મેથી બરાબર, અને જીરું, ચાર વસ્તુ નાખી અને ઉકાળો કર્યો છે. હા, ઉકળવા દીધું, પેલા પાણી વધારે હતું અત્યારે ઓછું થઈ ગયું, ઉકળ્યું ને એટલે. હા, એને અડધું, મતલબ અડધું કરી નાખવાનું હોય, ગ્લાસ પાણી નાખ્યું તો એનું અડધું થયું ને ત્યારે મેં લીધું, અડધું કરી નાખવાનું. ચાર વસ્તુ સરસ. એટલે હું છે કે શરીરની અંદર જે ઝેરી કચરો હોય ને આપણે કહેવાય ને, એને બહાર કાઢવાનું કામ ડેટોક્સ, એટલે આપણે શરીરને ચોખ્ખું કરવાનું કામ કરે. એને ઘણી કોશિશ કરી કેમેરો બંધ કરવાની, બંધ કરો બંધ કરો, મેં ન કર્યો બરાબર. ચલો ભેંસજો. આજે છે ને એને થોડીક મેં કીધું ને એમ કે તબિયત ઓલી હતી એટલે ડેટોક્સ નું કમ્પ્લીટ એક થોડુંક પી લઈને ઉકાળો, એટલે થોડુંક આમ અંદરથી સારું થઈ જાય ને. આજે આફ્ટરનૂન પછી એમને મારે હોસ્પિટલે લઈ જવાના છે.
અને ત્યાં ડોક્ટર ને પાસે જઈ અને કઈક મેડિસિન લઈ લઈએ, સારું થઈ જાય પછી હમણાં પાછું દ્વારકા જવાનું છે ને. હા, જન્માષ્ટમી ઉપર પ્લાનિંગ કરીએ છીએ દ્વારકા જવાનું. હા, જો ઉપરવાળા દ્વારકાધીશનો જો આશીર્વાદ આપણને મળી જશે તો આપણે જન્માષ્ટમી બધા દ્વારકામાં હશું અને તમને અમે લાઈવ બતાવશું તે દિવસે. આપણે જન્માષ્ટમી દ્વારકામાં કરી જ નથી, દ્વારકા બહુ બધી વાર ગયા પણ છે ને જન્માષ્ટમી ટ્રાફિક હોય ને એટલે અમે નથી જતા, પણ આ વખતે તો ટ્રાફિકમાં જ જવું છે. અને ત્યાંથી બધાને આપણે લાઈવ બતાવવાનું છે દ્વારકા જો જઈએ ને, બરાબર ને, જન્માષ્ટમી ને. હા, દિવસે અમે કહી દેશું અમે 8 વાગે લાઈવ થશું એમ, બરાબર ને, બધાને ત્યારે દર્શન કરાવશું એમ કોશિશ કરીએ છીએ. આઠમના દિવસે આપણે કહી દેશું, આઠમના દિવસે લાઈવ થઈશું ચોક્કસ થી, કેમ કે આઠમના દિવસે ત્યાં સરસ નજારો હોય મસ્ત, કોશિશ કરશું એવી આપણે, બરાબર કોશિશ કરશું. હા, કેમ કે અમાર નિહાન નાનો છે ને એટલે ઈ સમય જયારે આપણે સમય દીધો ને ઈ સમય એને કનડવા ચાલુ કરે, એવું લાગે ને તો સૂતો હોય ને ત્યારે એને સૂતા મૂકીને નીકળી જવું છે એવું કરું છું. એટલા તોફાન કરે કે વાત જવા દે, આપણે જે કામ નક્કી કર્યું હોય ને ઈ ન થાય એવું કરે છે. એટલે અત્યારે અમે કહે છીએ પણ અમે કરશું ઈ તમને કહીશું. ને જો દ્વારકા જવાનું થાય ને ભાઈ તો શ્રાવણ મહિનો છે એટલે આપણે છે ને નાગેશ્વર જ્યોતિર્લિંગ ને બધાને દર્શન કરાવશું, બરાબર, ભડકેશ્વર. હા, ભડકેશ્વર બહુ મસ્ત છે, બહુ મજાનું છે ભડકેશ્વર. સાંજના સમયે ગયા હોય ને તો એમ થાય ત્યાં જ બેઠું રહેવું છે, ક્યાંય જવું જ નથી. અને હું તો દ્વારકા જાઉં એટલે હે મજાની બધી દરિયા કાંઠે નિરાતે બેસીએ અમે, અને આમ ભાગમ ભાગમાં અમને મજાનું આવે. અમે નિરાતે ત્યાં 2 દિવસ રહીએ, પેલા દર્શન કરીએ ભગવાનના, પછી બધે કાનુડાના દર્શન કરીને બધે બેસીએ ને પાછા એમ ઈચ્છા થાય પાછા દર્શન કરીએ. કોશિશ કરશું, બરાબર ને ભાઈ એવી. ચાલો હવે થોડી વાર રહીને મળીએ પાછા. અને કાર્તિક ભેગો છે ને એ લંચ કરીને આવ્યો છે એટલે હવે નાસ્તા નો ટાઈમ થઈ ગયો છે, બપોરના 2 વાગ્યા છે. મને કે મમ્મી ચા બનાવી દો ને, આ તો વળી ચા માંગી છે એટલે ટોસ્ટ પટીને ચા ખાવા બેઠો બપોર ટાણે બોલો. જમીને આવ્યો તો ભાઈ ભેગો, હે શું હતું, સબ્જી કઈ હતી? સબ્જી તો ખબર હોય કઈ બનાવી હોય. જો બેઠા છીએ હવે, હમણાં સુઈ જઈશું થોડીક વાર પછી મળીએ 2 કલાક પછી. હેલો, હોસ્પિટલ થી ફોન આવી ગયો છે, જલ્દી કરો, ઉતાવળ રાખો, મોટું પછી લુજ્જો. ચાલો જલ્દી જઈ આવ્યો, કરી જ દેવાનો હોય ને. ચાલો હું આવી ગયો છું ફટાફટ, અને જો ફાઇલ કાઢી દીધી છે અહીંયા, આ બધું લઈને જવાનું છે એમની પાસે, સાહેબ પાસે આગળનો રિપોર્ટ છે ને. દવા લઈ લીધી, નવા આવ્યા છે ફ્રૂટ લેવા. હે, બેને પૂછ્યું કે કરવા છે કે નથી કરવા. ચાલો હવે જઈએ ઘર સાઈડ. વિહાન અને જીયાનું કઈક રમવાનું ચાલુ છે. સારું છે હો, હેલો ગાઈસ, સારું છે ને. જો બસ જીયા એની ફ્રેન્ડ છે, રમવા આવી છે. કેમ જીયા, અત્યારે રમવાનું ચાલુ છે, હમણાં હોમવર્કનું કહીશ ને એટલે એને એવો કંટાળો આવશે ને કે વાત જવા દો. અને કાર્તિક સ્કૂલથી આવી ગયો છે પણ લંઘાઈ ગયો છે, સાવ જો લંઘાઈ ગયો છે, કાન વિચાર. હા, તો એને લંઘાઈ ગયો કહેવાય. હા, વિહાન ક્યારે લંઘાયેલો જ ન હોય, તોફાન તો કરવા જોયા બે તો મોટા શું છે બોલો, નહી ચડાવે ને, ઘરે જા, ઘરે વયો જા. વિહાન અંદર થોડી ચલાવવાની, આમ ચલાઈ જા શેરીમાં. વંશી દીદી કઈ બોલી જ નથી, ગાંડી હું લેવા, વંશી દીદી ગાંડી લે તો ડાય લે. કોણ કોણ ગાંડી મારશે, ગાંડા વાળો જોઈએ ને, હાથમાં ગન છે, જો મુંગટનું કામ ચાલુ છે. માર છે નઈ ના માસી,
જા તાર એને ઘરે જા. હા હા બસ હા ગયો. ચાલો તઈ મસ્ત ગરમા ગરમ થેપલા, ગરમા ગરમ ચા અને ઠંડા દહીં સાથે થેપલા ખાઓ. ઠંડો દહીં છે, લસણ ની ચટણી પડી છે, કેમ ભૂલી ગયા ભાઈ? લસણ ની ચટણી છે. વિહાન વાતું કરે છે, એના ટીચરે ટુ લખીને વન ટુ ની શીખવાડતા, એટલે ટુ લખીને દીધો. ડાયરેક્ટ વન શીખવાડ્યો, વન આવડી ગયો, પછી ટુ લખીને દીધો. ડાયરેક્ટ ડાયરેક્ટ હોમવર્ક માં ત્યાં શીખવાડ્યો જ નથી, એટલે મેં લખીને મોકલ્યું, પેલા ત્યાં શીખવાડો પછી હોમવર્ક આપો એમ. એટલે એમ કે છે કે મારા ટીચર પેજ ફાડી નાખ્યું એમ. એટલે ટીચર ની ગલતી દેખાય નહીં ને, પછી સર ને કોઈ જોવે વિષ્ણુ સર ને, તો ટીચર ની ગલતી દેખાય નહીં ને, એટલે ટીચરે પેજ જ ફાડી નાખ્યું. તો એટલે બરાબર જ છે ને, પેલા સ્કૂલે હું જન્મું હોય છોકરું ડાયરેક્ટ કઈ ટુ શીખી જાય, પેલા ત્યાં શીખવાડવું પડે, પછી હોમવર્ક દેવું પડે. આપડે ઈજ કેવાય ને, દેશી જ કેવાય ને એમ. ગુજરાતી થેપલા ચા દહી ચટણી, ઓકે. ચલો ભાઈ હવે છે ને ડિનર કરવાનો સમય થઈ ગયો છે, અને ડિનર થોડીક વાર માં કરી લઈએ, વિડીયો નો એન્ડ હવે કરી દઈએ, બરાબર છે. આજે જે આપણે રિપોર્ટ કરવા માટે આપ્યો છે, રિપોર્ટ કાલે આવી જશે. હા હા, કાર્તિક કરે છે શિવ મળા અને દેવા પછી એ બધું કમ્પ્લીટ થઈ જાય ભાઈ, ભગવાનજી નું કામકાજ, પછી આપણે ડિનર કરવા બેસવાના છીએ. અને કાલે એનો રિપોર્ટ આવી જાય પછી પાછું ડોક્ટર પાસે હું જઈશ કે ભાઈ દવા શું એમાં એડ કરવાની છે. એટલે ડોક્ટરે અત્યારે એમ કીધું કે વિટામિન ની એની કમી હોય, કેલ્શિયમ વિટામિન ની, હા, સ્નાયુનો પ્રોબ્લેમ હોય, બીજો તો કઈ આમ પ્રોબ્લેમ નથી, કે બાકી તો હું MRI કરાયો એમાં કઈ આવું તો છે નહીં, એટલે બીજો તો કઈ પ્રશ્ન છે નહીં, પણ હવે કમ્પ્લીટ થઈ જાય ને તો પાછું દુખાવાથી રાહત થઈ જાય. કમી હોય કદાચ, અલગ અલગ વિટામિન, એટલે રિપોર્ટ માટે એ પાછો અહીંયા થતો નથી, બહાર મોકલો છે, કાલે આવશે. હા એટલે કાલે આવશે પછી જોઈએ, હવે આવી જાય પછી. કઈ નહીં, સારું છે મને એમ તો, પણ થોડોક પ્રોબ્લેમ સવારમાં વધારે થાય. હા પણ થઈ થોડી થોડી વારે બેસીને કામ કરવું પડે, ઘડી વાર બેસી જાવ પછી કામ કરું, બેસું કામ કરું, એવી રીતે, એટલે કામ એ ખૂટે નહીં. ચાલો હવે બહુ દુખાવાનું, હવે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ, વ્લોગમાં જલ્દી મળશું. ચેનલમાં નવા હોય જે મિત્રો હોય, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, તમારા ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને કોમેન્ટ્સ જરૂરથી કરજો. નવા વ્લોગમાં જલ્દી મળશું. જય દ્વારકાધીશ, જય માતાજી.